ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે એકત્રીસ ઓક્ટોબર અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડિયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવે જ છે તો મિત્રો ટૉપિક પર આવીએ ચાલુ કરીએ એકત્રીસ ઓક્ટોબર બે હજાર એકવીસ ક્વેશ્ચન નંબર વન છે આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી છે તો ફ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ રાષ્ટ્રીય એકતા દિવસ બરાબર કોણે મનાવવાની શરૂઆત કરી તો નરેન્દ્ર મોદી સરકારે આ દિવસ મનાવવાની શરૂઆત કરી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી છે ફ્રેન્ડ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે તે જગ્યા પર એકત્રીસ ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતિ છે ફ્રેન્ડ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ બંને હાજર રહેશે એમાં સરદાર વલ્લભભાઈ પટેલની આ વખતે એકસો ને છેતાલીસમી મનાવવામાં આવશે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સરદારનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેરના રોજ ગુજરાતના નડિયાદમાં થયું હતું એટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ છે હાલમાં બે હજાર એકવીસ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે કેટલા ખેલાડીઓની પસંદગી કરાઈ છે તો ફ્રેન્ડ પહેલા તો તમને કહી આજે ખેલ રત્ન પુરસ્કાર જે છે એનું નામ પહેલા રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર હતું હમણાં આ વર્ષે જ એનું નામ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર રાખવામાં આવ્યું છે તો એના માટે અગિયાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હવે અગિયાર ખેલાડી કયા કયા છે એ નોટ કરી લેજો અથવા તો આપણે જે પીડીએફ તમને આપીએ છીએ એમાં બધું જ લખીને જ આપીએ છીએ પહેલો છે નીરજ ચોપડા એથ્લેટિક્સમાં રવિ દયા કુસ્તીમાં લવલીના બાર્ગોહેન બોક્સિંગમાં સુનિલ છેત્રી ફૂટબોલમાં મિતાલી રાજ ક્રિકેટમાં પ્રમોદ ભગત બેડમિન્ટનમાં સુમિત અંતિલ ભાલાફેંક અવની લેખારા શૂટિંગ કૃષ્ણા નાગર બેડમિન્ટન અને મનીષ નરવાલ શૂટિંગ આટલા લોકોની પસંદગી કરવામાં આવી છે ખેલ રત્ન પુરસ્કાર માટે નેક્સ્ટ છે હાલમાં આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ

તો ફ્રેન્ડ સ્ટેલ ફિગેટ તુસીલ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું તો એ રશિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે રશિયામાં કઈ જગ્યાએ રશિયામાં હવે રશિયાની વાત થઈ રશિયાનું કેપિટલ છે મોસ્કો રશિયાનું કરન્સી છે રશિયન રૂબલ પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન ઉરલના પહાડ આવેલા છે રશિયામાં બરાબર સાઇનો સોરી રશિયાની જે વેક્સિન છે એનું નામ છે સ્પુતનિક વી વેક્સિન ફ્રેન્ડ્સ એક્ઝામ ટુડેનું સાત મહિનાનું કરંટ અફેર્સ રેડી છે માત્ર એકસો ત્રીસ રૂપિયામાં તમે સાત મહિના માર્ચથી માંડીને સપ્ટેમ્બર સુધીનું કરંટ અફેર લઈ શકશો સાથે કોવિડ નાઇન્ટીન ઓલિમ્પિક પેરાઓલિમ્પિક અને આઈપીએલની પીડીએફ પણ મળશે એટલે કે અગિયાર પીડીએફ ટોટલી કરંટ અફેર છે માત્ર એકસો ત્રીસ રૂપિયામાં ચાર હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ થાય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આવનારી તમામ એક્ઝામ માટે એના માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ પર ગૂગલ પે ફોન પે પેટીએમ કરો આ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો પેમેન્ટનું બે મિનિટમાં પીડીએફ મળી જશે નેક્સ્ટ હાલમાં વન્યજીવ કાર્ય યોજના બે હજાર એકવીસથી પાસ કરવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે વન્યજીવ કાર્ય યોજના બે હજાર એકવીસથી પાસ કરવાવાળો પહેલો રાજ્ય મહારાષ્ટ્ર બન્યો છે મહારાષ્ટ્રમાં હાલમાં ત્રણ પાર્ટીની સરકાર છે એક કોંગ્રેસ બીજી ત્રીજી કોણ છે છે તો તો હાલમાં મહારાષ્ટ્રના ગવર્નર કોણ તો એ છે ભગતસિંહ કોશિયારી કેપિટલ મુંબઈ મહારાષ્ટ્રમાં સંજય ગાંધી ગુગુમલ અને નવેગામ નેશનલ પાર્ક આવેલા છે ફ્રેન્ડ મહારાષ્ટ્રમાં પુણેમાં નીરજ ચોપડાના નામ પર એક સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે એટલું તમે મહારાષ્ટ્ર વિશે યાદ રાખો નેક્સ્ટ છે હાલમાં કયા દેશની ક્રિકેટર ઈશાની લોક સૂર્યાજ એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે તો ફ્રેન્ડ એ છે શ્રીલંકાની શ્રીલંકાની ક્રિકેટર છે એનું નામ છે ઈશાની લોક સૂર્યાજ એણે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો શ્રીલંકાની વાત કરી ફ્રેન્ડ શ્રીલંકાની કેપિટલ છે કોલંબો કઈ છે કોલંબો અને બીજી એક કેપિટલ છે શ્રી જયવર્ધને પરમપુટ્ટે હવે શ્રીલંકાનું કરન્સી છે મિત્રો શ્રીલંકન રૂપિયા પ્રેસિડેન્ટ છે ગુટાવિયા રાજપક્ષે અને પીએમ છે મહિન્દ્રા રાજપક્ષે એક પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પૂછવામાં આવે ફોર એક્ઝામ્પલ આ ઇન્ડિયા છે બરાબર અહીંયા નીચે આવેલું છે આ શ્રીલંકા તો ભારત અને શ્રીલંકાની વચ્ચે કઈ ખાડી આવેલી છે કઈ ખીણ આવેલી છે પાક સ્ટ્રીમ મિત્રો બરાબર કા તો મનારની ખાડી કહી શકો તમે બરાબર મનારનો અખાત કહી શકો અથવા તો પાક સ્ટ્રીમ આ બહુ તમારે યાદ રાખવાના છે નૅક્સ્ટ હાલમાં પુનીત રાજકુમારનું નિધન થયું છે તેઓ કોણ હતા તો ફ્રેન્ડ કન્નડ અભિનેતા કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું માત્ર છેત્તાલીસ વર્ષની ઉંમરમાં હાલમાં નિધન થયું છે આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ ફ્રેન્ડ સમાજ સેવાનું ખૂબ જ સારું એવું કાર્ય કરતા હતા પુનીત રાજકુમાર બરાબર જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે એમને એટેક આવ્યો અને છેત્લીસ વર્ષની ઉંમરમાં સ્વર્ગે સિધાર્યા છે નેક્સ્ટ

જમ્મુ કાશ્મીરના લ્યુટિનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ઉદ્ઘાટન કર્યું હવે જમ્મુ કાશ્મીરમાં દચ્ચી ગ્રામ અને કિશ્તવાડ નેશનલ પાર્ક આવેલા છે જમ્મુ કાશ્મીરમાં ડલ ઝીલ આવેલી છે ફૂલર જેલ આવેલી છે જમ્મુ કાશ્મીર જે છે મિત્રો જમ્મુ કાશ્મીર પહેલા એક રાજ્ય હતું હવે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે નેક્સ્ટ હાલમાં કોણે ધ ચેન્જિંગ વેલ્થ ઓફ નેશન્સ બે હજાર એકવીસ રિપોર્ટ રજૂ કર્યો છે તો ધાર એકવીસનો રિપોર્ટ કરીએ વર્લ્ડ બેંકની સ્થાપના થઈ હતી એનું હેડ ક્વોટર આવ્યું છે વોશિંગ્ટન ડીસી ખાતે હાલમાં એના હેડ છે ડેવિડ માલપાસ એના પછી હાલમાં વિશ્વનો પહેલો ફિફા ફોર સ્કૂલ પ્રોગ્રામ ક્યાં લોન્ચ થયો છે ફ્રેન્ડ એ થયો છે ઓડિશામાં વિશ્વનો પહેલો ફિફા ફોર સ્કૂલ પ્રોગ્રામ લોન્ચ થયો છે ઓડિશામાં આવે ઓડિશાની વાત થઈ ફ્રેન્ડ તો ઓડિશામાં કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થામાં આ લોન્ચ થયો છે ઓડિશાના સીએમ છે હાલમાં નવીન પટનાયક ગવર્નર છે ગણેશીલાલ ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર ઓડિશામાં સ્વચ્છ બિંદુ સાગર પહેલની શરૂઆત થઈ છે ગરિમા યોજનાની શરૂઆત થઈ છે ઓડિશામાં ઓડિશાની અંદર સુનાવેડા કોઠાગણ નલવન વાયલીપલ્લી દેવરીગણ ગાઈફ સેન્ચુરી આવેલી છે ઓડિશામાં ખારા પાણીની સૌથી મોટી ચિલકા લેક આવેલી છે હાલમાં એડલગીવ હુરુન ઇન્ડિયા પરોપકાર લિસ્ટ બે હજાર એકવીસમાં માં કોણ ટોપ પર રહ્યું છે તો એ રહ્યું છે અજીમ પ્રેમજી હાલમાં એડલગીવ હુરુન ઇન્ડિયા પરોપકાર લિસ્ટ હજાર એકવીસમાં अजीम प्रेमजी टॉप पर રહ્યા છે એડલ્ટ ગીવર ઇન ઇન્ડિયા ફિલેન્થ્રોપી લિસ્ટ 2000 21 ની રિપોર્ટ છે अजीम પ્રેમજીએ એક દિવસમાં 27 કરોડ દાન કર્યા છે બરાબર અહીંયા કયા લોકોએ કેટલા દાન કર્યા આનીયા લિસ્ટ છે તો अजीम પ્રેમજીએ એક દિવસમાં 27 કરોડ દાન કર્યા છે કુલ 9713 કરોડ રૂપિયા દાન કર્યા છે એક વર્ષમાં હવે પહેલા નંબર પર છે अजीम પ્રેમજી अजीम પ્રેમજી કોણ છે મિત્રો એ છે અજીમ પ્રેમજી વિપ્રોના ચેરમેન છે કોણ કોણ છે 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 પ્રેમજી વિપ્રોના સેકન્ડ સેકન્ડ નંબર નંબર પર નાડર નાડર બીજા એમણે બારસો ને ત્રેસઠ કરોડ રૂપિયા દાન કર્યા છે ત્રીજા નંબરે છે મુકેશ અંબાણી મુકેશ અંબાણીએ પાંચસો ને સિતોતેર કરોડ રૂપિયા દાન કર્યા છે ફ્રેન્ડ દેશના સૌથી ઉદ્ધાર પ્રોફેશનલ મેનેજર કોણ બન્યા તો એ છે એમ નાયક એલ એન્ટીના છે બરાબર તો આ તમામે તમામ નામ તમારે યાદ રાખવાના છે એના પછી હાલમાં સરકારે આરબીઆઈ ગવર્નરનો કાર્યકાળ કેટલા વર્ષ વધાર્યો તો ફ્રેન્ડ ત્રણ વર્ષ વધારવામાં આવ્યું છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈ આરબીઆઈની સ્થાપના પહેલી એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસના રોજ થઈ હતી બરાબર ફ્રેન્ડ એક પ્રશ્ન પૂછવામાં આવે કે આરબીઆઈની સ્થાપના ક્યાં થઈ તો એની સ્થાપના થઈ હતી કોલકાતામાં આરબીઆઈની જે સ્થાપના છે એ કોલકાતામાં થઈ હતી હવે આરબીઆઈનું હેડક્વર્ટર ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે શક્તિકાંતાસ શક્તિકાંતાસ આરબીઆઈ ના પચીસમા નંબરના ગવર્નર બન્યા આરબીઆઈ ની સ્થાપના આપણે વાત કરી હતી હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે નેક્સ્ટ હાલમાં જમ્મુ કાશ્મીર બેંકના એમડી અને સીઈઓ કોણ બન્યા છે જમ્મુ કાશ્મીર બેંકના હાલમાં મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ છે બલદેવ પ્રકાશ કોણ બન્યા છે બલદેવ પ્રકાશ જમ્મુ કાશ્મીર શ્રીનગર ખાતે આવેલું છે કોણ ટોપ પર રહ્યું છે તો એ રહ્યા છે યુએસએ હાલમાં જારી ગ્લોબલ ક્લાઇમેટ ટેક ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ રિપોર્ટમાં યુએસએ ટોપ પર રહ્યું છે ભારત નવમાં નંબરે છે ભારતની રેન્કિંગ ખાસ યાદ રાખવાની ઉદઘાટન કોવિડ ની મળે મિત્રો અહીંયા કોવિંદ કરી દેજો બરાબર કોવિંદે ક્યાં આવાસ યોજનાનું ઉદઘાટન કર્યું તો આપણને ખબર હોવી જોઈએ કે હાલમાં રામનાથ કોવિંદ જે છે આપણા રાજ્ય ગુજરાતની મુલાકાતે હતા ગુજરાત આવ્યા હતા અને ત્યાં ભાવનગરમાં એમણે ઈડબ્લ્યુએસ ઈડબ્લ્યુએસ એટલે કે જે ઇકોનોમિકલી વીક સેક્શન જે જનરલ કેટેગરીના લોકો છે પણ ઇકોનોમિકલી વીક છે તેમના માટે એક હજાર અઠ્યાસી આવાસનું ઉદ્ઘાટન કર્યું છે રામનાથ કોવિંદે કઈ જગ્યાએ ગુજરાતમાં નેક્સ્ટ છે હાલમાં ફેસબુકે પોતાનું કોર્પોરેટ નામ બદલીને શું રાખ્યું છે તમે ફેસબુકે હાલમાં પોતાનું કોર્પોરેટ નામ બદલીને મેટા કરી દીધું છે શું કર્યું છે મેટા મેટા કરી દીધું છે ફ્રેન્ડ ફેસબુકની સ્થાપના બે હજાર ચારમાં હાર્વર્ડ યુનિવર્સિટી એક સ્ટુડન્ટ હતા માર્ક જુકરબર્ગ એમણે કરીને હાલમાં પણ એમના ફેસબુકના જે સીઈઓ અને હેડ છે એ માર્ક જુકરબર્ગ જ છે નેક્સ્ટ છે હાલમાં યુરોપનો સૌથી ગરીબ દેશ કયો જાહેર થયો તો ફ્રેન્ડ આપણે અહીંયા નહીં પણ યુરોપમાં પણ ગરીબ દેશ હોય છે એક છે બોસ્નિયા બીજું છે હર્જેગોવિના બોસ્નિયા અને હર્જેગોવિના આ યુરોપના સૌથી ગરીબ દેશ જાહેર થયા છે હાલમાં એના પછી હાલમાં સફળ પરીક્ષણ કરાયેલ અગ્નિ ફાઈવ મિસાઈલની રેન્જ કેટલી છે તો મિત્રો એ છે પાંચ હજાર કિલોમીટર હાલમાં અગ્નિ ફાઈવ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું અને એની રેન્જ છે પાંચ કિલોમીટર કેટલી છે પાંચ કિલોમીટર ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દીપ હવે આ એપીજે અબ્દુલ કલામ દીપનું જૂનું નામ શું હતું વુલર દીપ બરાબર પછી એપીજે અબ્દુલ કલામના નામ પર આ દીપનું નામ રાખવામાં આવ્યું તો કલામ સાહેબના નામ પર આ દીપ છે એપીજે અબ્દુલ કલામ દીપ પરથી આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું મિત્રો આ જે મિસાઇલ છે આ સપાટીથી સપાટી પર માર કરનાર મિસાઇલ છે અને એક ટનથી વધુ વજનના પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે એટલું યાદ રાખો તમે નેક્સ્ટ છે હાલમાં સ્ટ્રોબેરી મહોત્સવ બે હજાર એકવીસ ક્યાં મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ ઝાંસીમાં હવે તમારા મગજમાં એમ થવું જોઈએ કે સ્ટ્રોબેરી મહોત્સવ જે છે એ ઝાંસીમાં મનાવવામાં આવ્યો ઝાંસી ક્યાં આવેલું છે તો મિત્રો ઝાંસી જે છે એ યુપીમાં આવેલું છે ઘણા વિદ્યાર્થી એમપી કરીને આવે છે પણ એ યુપીમાં છે હવે યુપીની વાત યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ ગવર્નર છે આનંદીબેન પટેલ બરાબર યુપીમાં લખનઉ જે છે મિત્રો લખનઉ ગોમતી નદીના કિનારે આવેલું છે એક મંડુરાડી રેલવે રેલવે સ્ટેશન સ્ટેશન નામ હાલમાં બનારસ કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં કાલા નમક ચાવલ મહોત્સવ મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ એટલી માહિતી યાદ રાખો ફ્રેન્ડ આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હાલમાં ભારતીય બોલની અનિતા આનંદ કયા દેશની નવી રક્ષા મંત્રી બની છે તો મિત્રો એ બની છે કનાડાની ભારતીય મૂળની છે અનિતા આનંદ એ હાલમાં કનાડાની નવી રક્ષા મંત્રી બની છે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ જવાબ આપ્યા ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ પદે કોની પુનઃ પસંદગી કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા બોર્ડ ફ્રેન્ડ કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફની વાત કરી પીડીએફ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે લગભગ ચાર હજારથી પિસ્તાલીસો પ્રશ્નોનો સમાવેશ થાય છે બરાબર એમાં સાત મહિનાનું કરંટ અફેર છે સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ નાઇન્ટીન અને આઈપીએલ આની એક ડિટેલમાં અલગ અલગ પીડીએફ બનાવવામાં આવેલ છે માત્ર એકસો ત્રીસ રૂપિયામાં તમે પીડીએફ લઈ શકો એના માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો અને આ જ નંબર પર વોટ્સએપથી સ્ક્રીનશોટ મોકલી આપો તમને બે જ મિનિટમાં પીડીએફ મળી જશે વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જોઈન કરી લો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ